એના માટે સમસ્ત હિન્દુ સંગઠનો અને ઘણા બધા હિન્દુ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને આપણો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે જેમાં આપણા છત્રપતિ શિવાજી મહારાજ ભગત ગોવિંદસિંહ રાણી લક્ષ્મીબાઈ છત્રપતિ સંભાજી મહારાજ મહારાણા પ્રતાપ જેવા કેટલા યોદ્ધાઓ બલિદાન આપ્યું છે મારા ભાઈઓ બહેનો એટલે આજે આપણે આ રામનવમીની શોભાયાત્રા કાઢી શકીએ છીએ અમુક પંક્તિમાં મારી વાતને રજૂ કરું છું કે જે સિંધુ ને નભમે જાકર નક્ષત્રો કો દી હૈ સંજ્ઞા જિસને હિમગીરી કા વક્ષ ચીર ભૂ કો દી હૈ પાવન ગંગા જિસને સાગર કી છાતી પર પાષાણો કો તહરાયા હૈ હર વર્તમાન કી પીડા કો જિસને ઇતિહાસ બનાયા હૈ જિસકે આર્યો ને ઘોષ કિયા ત્રિમંતો વિશ્વમ આર્યમ કા જિસકા ગૌરવ કમ કર ના સકી રાવણ કી સ્વરમય લંકા ઓર જિસકે યજ્ઞો કા એક હવ્ય સો સો પુત્રો કા જનક રહા જિસકે ઘર આંગન ભયંકર ધનપતિ બરસતા કનક રહા ઓર જોહર કુંડો મે કૂદ કૂદ સતીઓ ને જિસે દિયા સત્વ ગુરુઓ કે ગુરુ પુત્રો ને ચીર બલિદાની ભર દિયા તત્વ વો શાશ્વત હિંદુ જીવન વો શાશ્વત હિંદુ જીવન ક્યા સ્મરણીય માત્ર રહ જાયેગા ઇસકી પાવન ગંગા કા જલ ક્યા નાલો મે બહે જાયેગા ઇસકે ગંગાધર શિવ શંકર ક્યા લે સમાધિ સો જાયેંગે ઇસકે પુષ્કર ઇસકે પ્રયાગ ક્યા ગર્ત માત્ર હો જાયેંગે યદિ તુમ એસા નહીં ચાહતે તો હિંદુઓ તુમકો લડના હોગા ઓર હિંદુ રાષ્ટ્ર हिंदू राष्ट्र का बिगुल बजाकर इस दानव दल को दलना होगा मने उना ने सबकी सारी बात सुन गई मैं खबर छे कि अहिया छाती ठोकी ने लखे छे के हिंदू राष्ट्र नु उना शहर आखू भारत आवी ने सीखो उना थी कई सीखो અત્યારે દેશમાં ચર્ચાનો વિષય છે હિન્દુ રાષ્ટ્ર ને એવી જ એક ચર્ચામાં હું ભાગ સ્વરૂપ હતી ને એ ચર્ચામાં એક જાલીદાર ટોપી પહેરીને મૌલાના પણ આવ્યો તો દાઢી વાળો ત્યારે હિન્દુ રાષ્ટ્રની ચર્ચા ઉપર મૌલાનાએ મને કીધું કે ભારતને તો હિન્દુ રાષ્ટ્ર બનવા નહીં દઈએ ત્યારે મેં મૌલાનાને કીધું કે તમે તો એ બી કહેતા હતા કે રામ મંદિર બનવા નહીં દઈએ બની રહ્યું છે અમારે રામ મંદિર બની રહ્યું છે ને પછી મેં મૌલાનાને કીધું કે તમે તો એ કહેતા હતા કે ધારા 317 હટવા નહીં દઈએ હટી ગઈ ને હટી ગઈ ને મેં કીધું મૌલાના હવે તું ને તારી ઓલાદો જોશો ભારત ને હિન્દુ રાષ્ટ્ર મૌલાના ઉલરવા માંડ્યો એના પેટના સુલેમાની કીડા હોય ને એ ઉલરતા હતા તો મૌલાના એ શેર ને શાયરી નો એ લોકો ઘણો શોખ છે પણ આપણે કઈ ઓછા છે મૌલાના એ મને કીધું કે સભી કા ખૂન શામિલ હૈ ઇસ મિટ્ટી મેં